હેલો વિદ્યાર્થી બાળ મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 2 વિષય ગણિત ગમતમાં આપણે ચેપ્ટર 9 મારો મજાનો દિવસ, એમાં મેં તમને પહેલા લેક્ચરમાં દિવસો વિશે એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર, 7-7 દિવસ એટલે કે જેને અઠવાડિયું આપણે કહીએ છીએ એના વિશે સમજાવ્યું. પછી મહિના અથવા તો માસ, મહિનાને માસ પણ કહેવામાં આવે છે ગુજરાતી એટલે કે વિક્રમ સંવત અને ઈસવીસન એટલે કે અંગ્રેજી મહિના. ગુજરાતી મહિનામાં વિક્રમ સંવતમાં કારતક, માકર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવોને આસવા આ 12 મહિના. પછી અંગ્રેજી મહિના એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ 12 મહિના અંગ્રેજી એટલે કે ઈસવીસન. આ 12 માસ એટલે કે મહિના પૂરા થાય એટલે એક વર્ષ છે એ પૂરું થાય અને ડિસેમ્બર મહિનો પૂરો થાય એટલે નવી સાલ છે એટલે કે નવું વર્ષ છે એ ચાલુ થાય. આપણે અત્યારે 2020 ચાલે છે, આ છેલ્લો મહિનો છે ડિસેમ્બર મહિનો. 2020 એટલે ડિસેમ્બર મહિનો પૂરો થશે એટલે 2021ની સાલ છે એ ચાલુ થશે એટલે આ 12 મહિના પૂરા થાય એટલે એક વર્ષ આખું પૂરું થાય, જેને આપણે માસ અથવા તો મહિનો પણ કહીએ છીએ. હવે આપણે દિવસો અંગ્રેજી અને ગુજરાતી મહિના શીખ્યા, હવે ઋતુઓ આવે છે. ઋતુ પ્રમાણે શાકભાજી, ઋતુ પ્રમાણે ફળ, એ બધું ઋતુ પ્રમાણે આવે છે. તો આપણે ઋતુ વિશે પણ સમજવું જરૂરી છે. આપણી મુખ્ય 3 ઋતુ છે, કઈ છે? તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસુ. પહેલી ઋતુ શિયાળો, જે અત્યારે હાલમાં આપણે ચાલુ છે. શિયાળો પૂરો થશે એટલે ઉનાળો આવશે ને ઉનાળો પૂરો થશે એટલે ચોમાસું આવશે. આ એક આખું બંધારણ છે. એક ઋતુ 4 મહિનાની, બીજી ઋતુ 4 મહિનાની અને ત્રીજી ઋતુ 4 મહિનાની, એમ કરીને આખું વર્ષ છે એ પૂરું થાય છે. મેં તમને અહીંયા આખું કોષ્ટક દોરીને બતાવ્યું છે કે માસ એટલે કે મહિનો કારતક, માકર, પોષ અને મહા આપણા ગુજરાતી મહિના કહે છે. વિક્રમ સંવતના મહિના મેં લખ્યા છે. પહેલા 4 મહિના તમારે ખાલી પહેલા 4 જ મહિના યાદ રાખવાના આવે. શિયાળામાં પહેલા 4 મહિના એટલે કારતક, માકર, પોષ અને મહા. કઈ ઋતુમાં આવે? તો કે શિયાળામાં. શિયાળામાં શું થાય? તો કે ઠંડી પડે. ઠંડીમાં આપણે સ્વેટર છે, સ્કાર્ફ છે, મોજા છે એ બધું પહેરીએ એટલે શિયાળામાં ઠંડી પડે. શું અસર થાય? શિયાળ ઋતુ છે શિયાળ, એની અસર શું થાય? તો કે ઠંડી પડે છે. પછીના 4 મહિના મહા પછી, તો કે ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ આ 4 મહિના કયો આવે, કઈ ઋતુ આવે? તો કે ઉનાળો. શિયાળો પૂરો થાય એટલે ઉનાળો આવે અને ઉનાળામાં એની અસર કેવી થાય? તો કે ગરમી પડે. બરાબર, શિયાળો ઠંડી ગઈ એટલે ગરમી આવી. હવે પછીના 4 મહિના જેઠ પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ છેલ્લા 4 મહિનામાં શું આવે? ચોમાસું એટલે કે વરસાદ પડે. શું અસર થાય? તો કે વરસાદ પડે. તો તમારે પહેલા 4 મહિના શિયાળો ઠંડી પડે, બીજા એના પછીના 4 મહિના ઉનાળો, એમાં શું થાય? ગરમી થાય. અને છેલ્લા 4 મહિના એટલે ચોમાસું અને એમાં વરસાદ પડે. હમણાં આપણે ચોમાસું ગયું અને પાછો શિયાળો ચાલુ છે. હવે શિયાળો પૂરો થશે એટલે શું આવશે? ઉનાળો આવશે, વળી પાછું ચોમાસું. એ રીતે આખું છે ચાલતું જ રહે છે. હવે અહીંયા જુઓ કોષ્ટકમાં પેજ નંબર 71 ઉપર પાછળમાં અહીંયા કોષ્ટક દોરેલું છે. મને સૌથી વધુ ગમે ક્યાં મહિનામાં તે આવે છે. હવે મહિનો, ઋતુ એ પ્રમાણે ફળ, શાકભાજી એ બધું આવે છે. તો અહીંયા ફળ છે કેરી. અત્યારે શિયાળો છે એટલે કેરી આવે નહીં. ક્યારે ક્યારે આવે? તો બધાને ખબર છે કે કેરી છે ઉનાળામાં આવે. શિયાળામાં શું ફળ આવે? તો કે જામફળ છે, બોર છે, એ બધે શિયાળામાં આવે. ઉનાળામાં કેરી તો બધાને ભાવે છે એટલે ખબર જ હોય કે ઉનાળામાં છે કેરી આવે. તો અહીંયા લખ્યું છે ફળ, તો કે મને સૌથી વધારે લગભગ બધાને કેરી જ ભાવતી હોય. પછી શાકભાજીના નાના છોકરાઓને વધારે પડતા બટેટા ભાવતા હોય એટલે આપણે લખવાનું બટેટા. અને ફૂલ, ફૂલ બધાને ગુલાબનું જ ગમતું એટલે ગુલાબ. પછી ક્યાં મહિનામાં આવે છે? સામે શું લખ્યું છે? ક્યાં મહિનામાં આવે છે? તો કે કેરી છે એ જૂન અને જુલાઈ મહિનામાં આવે છે. અને શાકભાજી છે તો બટેટા આપણે લખ્યા હતા, તો બટેટા અત્યારે 12 માસ આવે છે. અને ફૂલ ગુલાબનું લખ્યું છે એટલે ગુલાબ એ 12 માસ આવે છે. 12 માસ એટલે 12 મહિના આવે છે. હવે એની પછી શું લખ્યું છે? તમે કે તમારા મિત્ર ઉજવતા હોય તે 5 તહેવારના નામ લખો. તમે મિત્ર સાથે મળીને જે તહેવાર ઉજવતા હોય
ઈ તહેવારના પાંચ તહેવારના નામ લખવાના છે. આ તહેવારો કયા મહિનામાં આવે છે ઈ લખો. તહેવાર તમે લખ્યા તમને ગમતા હોય અને તમે મિત્ર સાથે મળીને ઉજવતા હોય એવા તહેવારના પાંચના અને ઈ કયા મહિનામાં આવે છે ઈ લખવાનું છે. તો અહીંયા નીચે આ પૂછશે ક્વેશ્ચન, તહેવારનું જ્ઞાન એટલે અહીંયા પાંચ તહેવાર લખવા અને કયા મહિનામાં આવે છે આ મહિનાના નામ અહીંયા લખવાનું. તો પેલું છે ધૂળેટી છે, બરાબર. એ બધા ભેગા મળીને રમે, એકલાથી ધૂળેટી રમાય નહીં. એટલે તમારા મિત્ર સાથે તમે રમો એટલે શું રમવાનું તો લખવાનું તો કે ધૂળેટી. કયા મહિનામાં આવે તો કે માર્ચ મહિનામાં આવે છે. પછી સંક્રાંત, હમણાં આવશે 14 જાન્યુઆરી. સંક્રાંત છે ક્યારે આવે તો કે જાન્યુઆરી મહિનામાં. હમણાં 12મો મહિનો પૂરો થશે અને પહેલો મહિનો આવશે 14 જાન્યુઆરી. એટલે શું લખવાનું, જાન્યુઆરી મહિનામાં છે એ સંક્રાંત આવે છે. ત્યાર પછી શિક્ષક દિન, બરાબર. શિક્ષક દિને આપણે બધાએ સ્કૂલમાં તમારા મિત્ર સાથે મળીને જ આપણે ઉજવીએ છીએ. એટલે શિક્ષક દિન ક્યારે આવે છે તો કે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ આવે છે. ત્યાર પછી 15મી ઓગસ્ટ, એ પણ આપણો એક તહેવાર જ છે. 15મી ઓગસ્ટ પણ તમારા સ્કૂલના જે મિત્રો હોય એની સાથે તમે ઉજવો છો. ક્યારે આવે છે તો કે ઓગસ્ટ મહિનામાં. અને 26મી જાન્યુઆરી, એ પણ 15મી ઓગસ્ટની જેમ સાથે જ ઉજવીએ છીએ. તો 26 જાન્યુઆરી ક્યારે આવે છે તો કે જાન્યુઆરી મહિનામાં આવે છે. આ રીતે માસ પણ પ્રમાણે શાકભાજી, ફળ અને ઋતુ પ્રમાણે શાકભાજી અને ફળ કયા મહિનામાં કયો તહેવાર આવે, બરાબર, કઈ ઋતુમાં કયા શાકભાજી આવે એ વિશે મેં તમને આખું કોષ્ટક પ્રમાણે સમજાવી દીધું કે પહેલા 4 મહિના શિયાળો અને ઠંડી પડે, બીજા 4 મહિના ઉનાળો અને ગરમી પડે અને છેલ્લા 4 મહિનામાં ચોમાસું અને વરસાદ પડે છે. આ રીતે આખું ચક્ર છે એ ચાલ્યા રાખે છે અને 12 માસ પૂરા થાય અને 9 વર્ષ ચાલુ થાય છે. તો મેં તમને આખું 12 અંગ્રેજી ગુજરાતી મહિના અને ઋતુઓ વિશે આજે તમને સમજાવ્યું. હવે બાકીનું છે હું તમને આવતા લેક્ચરમાં સમજાવીશ.